તમે આખો ડેટાબેઝ જુઓ ને ભગવાનનો, ખતરનાક ડેટાબેઝ છે. ભદ્ર તપ, ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા, સર્વતોભદ્ર પ્રતિમા. હું તમને સમજાવું છું ખાલી ટેકનિકલ વર્ડ છે. પ્રતિમા એટલે એક વન સ્પેશિયલ વ્રત, બે દિવસ, ચાર દિવસ, દસ દિવસ કન્સેક્યુટિવ કરે છે. ભદ્ર, મહાભદ્ર, સર્વતોભદ્ર, ટુ ડેઝ, ફોર ડેઝ, ટેન ડેઝ, ઇન અ રો 16 ડેઝ, 1600 ઉપવાસ છે ચોવીયાના. પણ બહુ કડક, એક જ અચિત એટલે સચિત, જેમાં ચૈતન્ય ન હોય, જળ, ઉદગર પદાર્થ, કોઈ પથ્થર, કોઈ પહાડ, કોઈ ટેબલ, કોઈ જળ લાકડું, એની ઉપર નજર સ્થિર કરવાની અને કન્ટિન્યુઅસ એનો જ વિચાર અને એની પર નજર અને એક જ દિશા, એક જ વસ્તુ પર 24 કલાક. પહેલા બે દિવસમાં નોર્થ ફેસિંગ એક જ વસ્તુ પર નજર સ્થિર કરીને એના જ વિચારમાં રહેવાનું, મારા અને એનામાં શું ફરક છે બધા વિચાર કરવાનો. દિશા ન બદલાય, વિચાર ન બદલાય અને વસ્તુ પરથી નજર હટે નહીં. આવું સ્ટ્રિક્ટ ફોકસિંગ ફોર 12 અવર્સ નોર્થ ફેસિંગ. પછી 12 કલાક રાત્રે સાઉથ ફેસિંગ, બીજી એક આવી વસ્તુ પર નજર સ્થિર અને સાઉથ ફેસિંગ. પછી ત્રીજા 12 કલાકમાં ઈસ્ટ ફેસિંગ ને પછીના 12 કલાકમાં વેસ્ટ ફેસિંગ. આ રીતે ચારે દિશામાં 12 કલાક, બે દિવસની ભદ્ર પ્રતિમા આ રીતે એક જ દિશામાં, ચાર દિશામાં 12 કલાક અને એક જ વસ્તુ પર ફોકસ, આ રીતે ભદ્ર પ્રતિમા પૂરી થાય. વેરી નેક્સ્ટ ડે મહાભદ્ર પ્રતિમા સ્ટાર્ટિંગ ફરીથી 4 દિવસ, એમાં 24 કલાક એક જ દિશામાં એક જ વસ્તુ પર નજર સ્થિર હોય, નોર્થ પછી સાઉથ પછી ઈસ્ટ અને પછી વેસ્ટ હોય, તે 4 દિશામાં આ રીતે કરે. અને પછી 10 દિવસ સુધી સર્વતોભદ્ર પ્રતિમા 10 ઉપવાસ પાછા, 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, 13મો, 14મો, 15મો, 16મો ઉપવાસ 24 રો, અને 10 દિશા પ્લસ વિદિશા મળીને નોર્થ, ધેન સાઉથ, ધેન ઈસ્ટ, ધેન વેસ્ટ, પછી નોર્થ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ, નોર્થ વેસ્ટ, સાઉથ વેસ્ટ, અને પછી અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. છેલ્લા 2 દિવસ 15મો અને 16મો ઉપવાસ તો વિચારો, આમ જોવાનું, પછી આમ જોવાનું, પછી આમ જોવાનું, પછી આમ જોવાનું, પછી આમ જોવાનું, આ બધું બરાબર. પણ 24 કલાક 15મા ઉપવાસે કન્ટિન્યુઅસ આમ જોવાનું, 24 કલાક આમ 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 ન થાય, અને પછી 24 કલાક આમ જોવાનું. નીચે તમે વિચાર કરો કે શું કોન્સન્ટ્રેશન માટે કઈ કઈ રીતો અજમાવી છે. આસન, પલ્યંકાસન, પર્યંકાસન, ગોદોહિકાસન, તમે વર્ણન વાંચો, ગાય ધોવાની મુદ્રામાં જે રીતે બેસે એ રીતે ઉભરત પગે અંગૂઠા પર આખું શરીર હોય, ખુરશી પર તમે બેસો ને જે રીતે આમ બેઠા છો, આમ છે આમ, હાથ બે મૂકીને, જસ્ટ સીટ ઇન ધેટ પોઝિશન વિધાઉટ અ ચેર. તમે ખુરશી પર બેઠા, હવે સ્ટેચ્યુ, હલવાનું નહીં, બરાબર, નીચેથી ખુરશી ખસેડું તો પડવાનું નહીં. તમે ખુરશી ખસેડી લે પછી એ જ પોઝિશનમાં બેઠા રહો, 10 સેકન્ડ પણ બેસી નહીં શકો એ પોઝિશનમાં 15 દિવસ. આ એક આસન છે, આવા આવા ઉત્કટ આસનમાં જેથી કોન્સન્ટ્રેશન રહે, શરીર એકદમ ઘડાય. આ બધું જે કરીને જે તૈયાર થયા છે, ફાસ્ટિંગ ઉપવાસોની તો જે જડી વરસી છે, હું છે ને તમને ટોટલ આખો ડેટા આપું, બહુ લાંબુ નથી કરતો, પણ તમને મારે બીજું સમજાવું. ઉપવાસ 180 ઉપવાસ એક વાર, 175 ઉપવાસ, આ હું 12.5 વર્ષનું ટોટલ બોલું, ખાલી 72 વર્ષનું નહીં, જસ્ટ ટોટલ 12.5 વર્ષનું, બરાબર. 180 ઉપવાસ એક વાર, 175 ઉપવાસ બે વાર, 120 ઉપવાસ 9 વખત, પછી 90 ઉપવાસ બે વખત, 75 ઉપવાસ બે વખત, 60 ઉપવાસ 6 વખત, 45 ઉપવાસ બે વખત, 30 ઉપવાસ 12 વખત, 15 ઉપવાસ 72 ટાઈમ્સ, 3 ઉપવાસ એટલે 12 વખત, અને 6 એટલે 2 ઉપવાસ 229 ટાઈમ્સ, પ્લસ 2 દિવસની ભદ્ર, 2 દિવસની મહાભદ્ર, સર્વતો મહાભદ્ર ને 10 દિવસની સર્વતોભદ્ર, આ 16 દિવસની 3 પ્રતિમા, અને એની ઉપર છઠ કરીને દીક્ષા લીધેલી, ત્યારે બીજો ઉપવાસ દીક્ષાને દિવસે હતો, એ 1 દિવસનો એક્સ્ટ્રા તપ, આ બધા જોવિયાના ઉપવાસ. અને અધર ધેન ધેટ, આ 12.5 વર્ષમાં 349 ડેઝ રિમેનિંગ, 12.5 વર્ષમાં 1 વર્ષ એટલે 360, આ આટલા ઉપવાસના ટોટલ ડેઝ કાઉન્ટ કર્યા તો 11.5 વર્ષની ઉપર જાય છે, 349 દિવસ પહેર રહ્યા એ પારણા, અને એમાં જે દિવસે ખોરાક લીધો એ પારણાનો દિવસ ગણ્યો છે, એકલું પાણી પીધું એને પણ પારણાનો દિવસ ગણ્યો છે. બે ગ્રંથમાં અલગ માહિતી મળે છે, ભગવાને પાણી ક્યારે પીધું તો કે ક્યારેક જ પીધું છે પારણાના દિવસે. કેટલીક વાર પારણાના દિવસે પણ મિશ્ર દ્રવ્ય એટલે થૂલી, ભડકું, ગેસ, સેમી લિક્વિડ વસ્તુ હોય ને, એમાં પાણી આવતું હોય ભેગું, એમાં પાણી તરીકે તો પાણી મળ્યું જ નથી, પણ આવા સેમી લિક્વિડ વસ્તુ જે લીધી હોય ને, એમાં જે મિક્સ થયેલું પાણી આવે એ જ વોટર સપ્લાય, બાકી કોઈ વોટર લીધું નથી, એઝ વોટર. આવું પણ એક મત મળે છે. આ રીતે ભગવાને તપસ્યા કરી છે, આપણને લાગે કઈ રીતે શરીર સર્વાઈવ થાય, કઈ રીતે થાય, પણ આખું મેટાબોલિઝમ
એની પર ચાલે છે, આખું ફિઝિક્સ એની પર ચાલે છે. ફાસ્ટિંગ ઇટસેલ્ફ એક મોટું ઔષધ છે, એ બહુ મોટા રિસર્ચનું એક પાત્ર છે. આજે આપણને ખબર નહીં પડે, વર્ષો પહેલાં મને ખ્યાલ છે ઉરિયાતિયા એક પ્રાંત હતો, કદાચ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ છે રશિયાનો, સાઇબિરિયાના એરિયામાં. અને ત્યાં આગળ એક ડોક્ટર અને ત્યાં એક પેશન્ટ આવ્યો, એવો સાયકોલોજિસ્ટ પેશન્ટ આવ્યો, ડિપ્રેશન, હેવી પેશન્ટ, હેવી ડિપ્રેશન. અને એ દર્દીને ત્યાં રાખવાનો હતો, ચારેક મહિનામાં એને સરખો કરવાનો હતો. ક્લિનિકમાં એને પોતાના મેન્ટલ હાઉસમાં લીધા. એ પછી એને કીધું, પેલા બપોરનો ટાઈમ જમવા બેસ, પરણે બેસાડ્યો નહીં જ, થાળી ફેંકે, ઘા કરે, વાટકી ફેંકી દીધી, પાણીનો ગ્લાસ છોડી નાખ્યો. ઓકે, દેવા દે. સાંજે પૂછ્યું, નથી જમવું, બીજા દિવસે હું નહીં જમું. ડોક્ટરે કીધું કે ડોન્ટ ફોર્સ, સાયકિક પેશન્ટ છે, તમે એને ફોર્સ કરશો એટલે હવે નહીં જમવું, એમાં એ વધારે સ્ટ્રોંગ થશે. સાયકોલોજીસ્ટ એને ખબર હોય કે હાઉ ટુ ટ્રીટ ધેમ, એ એક્સાઇટ ન થાય, એ સમજે છે, કારણ કે દર્દી છે ને, એટલે હી નોઝ કે આવું રિએક્શન કેમ આપે છે. હી કાન્ટ હેલ્પ, કંટ્રોલ બહાર છે એની વસ્તુ, એના વર્તન પર એનો પોતાનો કંટ્રોલ નથી, એટલે એ વર્તે છે. પણ કે તમે ફોર્સ કરશો ને કેમ ન થાય, ખવડાવવાનું, થોડુંક તો ખવડાવવાનું, એ વધારે સ્ટ્રોંગ થશે અને નહીં જ ખાય એની કરતા. હા દર્દી, ઓકે ઓકે, કંઈ વાંધો, હું જમી લઉં છું. ઓકે, બસ લાઇટલી લઈ લો. તો સાંજે કે મારે જમવું છે. પાંચ દિવસ થયા, પાંચ દિવસ એક ટીપું પાણી નહીં, એક કણીઓ ખોરાક નહીં. છઠ્ઠા દિવસે ડોક્ટરને લાગ્યા ભાઈની સ્મૃતિ વધી ગઈ છે, એક્ચ્યુઅલ ઉપવાસ હતા. ડોક્ટરને હજી કંઈ ખબર નથી. હું ફેક્ટ સ્ટોરી તમને કહું છું, ગુડિયા ત્યાં સાયબેરિયા પ્લાન્ટમાં 1990s. અને પછી ડોક્ટરને છઠ્ઠા દિવસે લાગ્યું કે કંઈક તો છે, કન્ટિન્યુ કરા દો. 16મા દિવસે પહેલી વાર પેશન્ટ બોલ્યો, આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ, જ્યાં સુધી માંગ્યું નથી. 16મા દિવસે પેશન્ટે કીધું, સર આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ, સફરજન, જ્યુસ બધું મંગાવ્યું, થોડું આપ્યું. પછી કીધું, કેન આઈ ગો ફોર અ વોક, જે નોર્મલ ટોનમાં બોલ્યો ત્યાં પહેલી વાર નોર્મલ લાગે. ઓકે, આઈ વિલ કમ વિથ યુ. પછી બહાર નીકળ્યા, કોઈ મળે, કેમ છો, કેમ છો, આમ વાત જે કરે બધું નોર્મલ લાગે છે. ડોક્ટર કહે, બિહેવિયર નોર્મલ, શબ્દો નોર્મલ. બે દિવસ બધું જોયું, ડોક્ટરે કીધું કન્ફર્મ ઇઝ ક્યોર્ડ, ઘરે મોકલવો પડે, કન્ફર્મ ઇઝ ક્યોર્ડ, કન્ફર્મ. એને 20-30 રીતે ચકાસી લીધું, કન્ફર્મ. બે ત્રણ બીજા લોકોને કીધું, બધાએ કીધું 100% ક્યોર. મેં ઘરે મોકલ્યો, શું એપ્લોઝ મળ્યા છે, શું એપ્રિશિએટ કર્યું છે લોકોએ, કે તમે શું કર્યું 15 દિવસમાં. 4 મહિનામાં આ માણસ સરખો ન થાય, એના રિપોર્ટ અમે જોયેલા. જે લેવલનું ડિપ્રેશન હતું, ડિપ્રેશનની દવા એકવાર શરૂ કરો પછી બંધ ન થાય, ધીમે 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 ફેઝ આઉટ કરવાની હોય, એક સાથે બંધ કરો તો વધારે બ્લાસ્ટ થાય. હવે ડોક્ટરને સમજાય છે કે ભાઈ મેં દવા નથી આપી, એને જાતે લઈ લીધી છે, અને મને એ દવામાં દમ દેખાય છે. નાઉ આઈ વોન્ટ ટુ ગો ફોર રિસર્ચ. એને આ ઉપવાસ નામના ઔષધ પર એને સંશોધન ચાલુ કર્યું. સંશોધન એટલે કે આ શું છે, શું થાય છે. પછી અમુક પેશન્ટને ઉપવાસ ન કરાવે, પણ એવા પેશન્ટ આની પાસે આવે નહીં, કારણ કે આ મનોવૈજ્ઞાનિક હતો, આ ચિકિત્સક હતો મનના રોગનો, એટલે પેલા ફોબિયા વાળા, સિઝોફ્રેનિયા વાળા, પછી કમ્પલ્સિવ પેલા ઇમ્પલ્સિવ ડિસઓર્ડર વાળા, એવા કેસીસ આવે, એ બધામાં એ મેનેજ કરે. એણે આ ઉપવાસને થેરાપીની જેમ રજૂ કરી. 11 દિવસ, 18 દિવસ, 21 દિવસ, હાઈએસ્ટ એક પેશન્ટને 40 દિવસ ઉપવાસ કરાવ્યા. ક્યોર થાય, એણે 20,000 પેશન્ટ એને ક્યોર કર્યા, 20,000 લોકોને. થોડા વખતમાં તો ચર્ચા ચાલી કે આ શું છે, એક્રોસ ધ ગ્લોબ, રશિયામાં બધે, હેડેડ બાય રશિયન હેલ્થ મિનિસ્ટ્રી, આખું એક તપાસ પંચની નિમણૂક થઈ કે તમે તપાસ કરો કે આમાં તથ્ય શું છે, અને તપાસ કરવા માટે નિમ્યું. બધાએ કીધું કે કાંઈક તો છે, બધા પેશન્ટના પ્રોફાઇલ બધાને રાખ્યા છે, રિપોર્ટ્સના ફાઇલો રાખી છે, રિસર્ચ થઈ શકે એટલે ફર્ધર, અને ઇઝ પરફોર્મિંગ ગુડ, એટલે એને આવું થતું. હા, રશિયામાંથી શરૂ થયું, બરાબર, પછી જર્મનીમાં પણ ગયું છે. આખી સ્ટોરી તમે ચેક કરજો. હવે રશિયામાંથી શરૂ થયું ને, એટલે સામ્યવાદી દેશ છે. આ ફાસ્ટિંગ ઇઝ કનેક્ટેડ વિથ રિલિજન એન્ડ રિલિજિયસ પ્રેક્ટિસ, એટલે ફાસ્ટિંગ થેરાપીને પ્રમોટ કરવામાં ત્યાં રિલિજનને ક્રેડિટ મળી જાય, એટલે એ લોકો જલ્દી આ હિંમત ન કરી શકે, બિંગ કમ્યુનિસ્ટ આ જલ્દી કરે નહીં. સેકન્ડ થોટ મને એમ લાગે છે કે એ થેરાપી ચિકિત્સા પદ્ધતિ પ્રમોટ થાય છે દુનિયામાં જે ઇંગ્લિશમાં છપાતી હોય, રિસર્ચ વર્ક જેનું ઇંગ્લિશમાં છપાય, અને આ રશિયનો રશિયામાં છાપે છે, રશિયન લેંગ્વેજમાં છાપે છે લગભગ, ચાઇનીઝ ચાઇનીઝમાં છાપે, જર્મની જર્મનમાં છાપે, એ લોકો ઇંગ્લિશમાં નહીં છાપ્યું, એટલે કદાચ આ પ્રમોટ નહીં થયું. અને ત્રીજું મારું થિંકિંગ છે, કદાચ
કે બિઝનેસ ચેલેન્જ સમજીને ફાર્મા કંપની વાળા ઓછે આવી ગયા હોય કે ના 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 ચાલે ના ચાલે ના ચાલે આથી કઈ સારું ના થાય એટલે કારણ કે પોતાના અસ્તિત્વનો સવાલ હતો એટલે જે શું હોય આ ત્રણ થિંકિંગ મને લાગે છે કદાચ એના કારણે આ થેરાપી આગળ વધવા વધી હોય પણ એમાં દમ છે હું તો હજી કહું આપણે ઉદ્યાન વખતે જોયું ગામડીમાં તમે પણ ગાય હતા હું જ થઈ હતો આપણે જોયેલા છે અને મને ખબર એના પોતાના મમ્મીનો જ કેસ મને કેવા આવેલો એટલે બાજુ મારું છું મમ્મીને બહુ ઈચ્છા થઈ ગઈ ઉદ્યાન કરાવું એટલું તો ના કોણ પાડે મેં કહે ફાઇલ જોયેલો રિપોર્ટ બતાવ્યા કોલેસ્ટ્રોલ 340 શુગર 335 338 તમે જુઓ ને તમે હેવી બીપી 150-100 નોર્મલ જે 120-80 જોઈએ 150-100 નોર્મલ એટલે એની ઉપર જાય તો જ બેને ચિંતા કરવાની બાકી એમને ચિંતા નથી 150-100 24 કલાક એ તો નોર્મલ જ હોય રોજની ફક્ત 14 ગોળી ખાવાની એને મમ્મી રોજની અને જીવ ભણે બસ મારે બાજુમાં ઉપજાન થાય મારે કરવા છે કરવા છે કરવા છે રિપોર્ટ એટલે એમના મમ્મીએ એટલો બધો વિકાસ કરેલો એટલો બધો વિકાસ સાધેલો કે બધા રોગો એક જ શરીરમાં રાખી શકે બહુ ડેવલપ વ્યક્તિ હતા રિપોર્ટ નહીં મેં તો ડૉક્ટરને પૂછી લો ફેમિલી ડૉક્ટરને ફાઇલ બતાવી કે સાહેબ આ ફાઇલ જોઈને શું લાગે હું કેટલું કરી શકું ફેમિલી ડૉક્ટરના શબ્દો હતા કે બેન ફાઇલ જોયા પછી લાગે છે કે તમે ઉદ્યાનનો પ્રવેશ નીકળી આ જોવા દઈ શકો બસ એમથી વધે આઈ કાન્ટ સજેસ્ટ હું ના કહી શકું અને તમારે ન જવાય બોલા રડે તમને કઈ મનમાં એકદમ ઈચ્છા છે તો કે હા મને કે શું થશે મને ખબર નહીં બધું સમજશે શું કર્યું તું મને ઉપવાસની ઈચ્છા હતી પણ કર્યું તો એકા શું કાંઈ વાંધો નહીં તમે શરૂ કરો કંપન થાય શરીરમાં દુર્જાઈ થાય સેટ પણ ગભરામણ થાય સેટ પણ અનિસિનેસ લાગે દિવસે રાત ગમે ત્યારે મને 5 મિનિટમાં જણાવવાનું તમે માથે નહીં મારતા તમે હિંમતથી આગળ વધો એમને આગળ વધ્યા 47 દિવસના આખા ઉપયાન કર્યા માર પહેરી એક પણ દિવસ કશી તકલીફ વગર એના મમ્મી અને એમાં બીજા 5 પેશન્ટ હતા 5 પેશન્ટ બધા મેં પોતે જોયેલું અને આજે 8 મહિના થયા 7 મહિના સ્ટીલ 145 ની ઉપર શુગર નથી જતી મેં શુગર ક્યાં ગઈ ખબર નહીં ગઈ હવે તમે આને થેરાપી કયો તો પોપ્યુલરાઇઝ કરો કરો મેં કે ના પડી આપણે જોયેલા રકલીકુંજી ભાઈ આવેલા નામ ભૂલી ગયો 147 કેજી 3 જણા એક જફામાં અંદર ઘૂસી ગયો એવું લાગે છે એક વચ્ચે એક ભાઈમાં એક ભાઈમાં એવું લાગે કે ભાઈ પણ એવી હતી ને કે 15-25 કિલોનું બકેટ અંદર આવી જાય બચ્ચું 147 કિલો છેલ્લા 15 વર્ષથી પરાઠી નથી મારી શક્ય નથી કારણ કે પરાઠી મારે તો આ જે ભાગ હોય ને એ આમ અંદર જઈ શકે એવી સ્પેસ જ ન હોય એ સ્પેસ જ ન હોય શક્ય નથી 15 વર્ષથી જમીન પર પરાઠી નથી મારી 15 વર્ષથી નીચે વાંકા નથી વળી શક્યા પછી વાંકા વળે ને આટલું આથી વધારે નહીં એટલે નીચે રૂમાલ પડી જાય એ રૂમાલ આપે પડે નીચે વાંકાવાળી રૂમાલ ના પકડી શકે પૂજા કરીને પૂજાનો રૂમાલ પડી ગયો જરા રૂમાલ આપે કે કઈ ના કરી શકે મને કહેતા હતા મને કે સાહેબ એવું શરમજનક સ્થિતિ છે બે વાર કમોડ પર બેઠો કમોડ તૂટી ગયા એક વાર બે વાર લોકોના બેડ તૂટી ગયા 5-10 વાર ચેર તૂટી ગઈ જયારે બેસું ત્યારે ડબલ ટ્રિપલ ચેર નાખીને બેસું અને તો એક કટ કરતો અવાજ આવે પડું નહીં એક તૂટી જાય બીજી હોય ને એને ટકી જવું શરમ આવે સાહેબ લોકો મશ્કરી કરે હવે એ ભાઈ મને કે મારે ઉદ્યાન કરવા છે મને કે ફોર્મ એનું 3 ભરવાના 3 ફોર્મ ભરાવું અમે ટેન્ટમાં 15-15 એલોટ કરતા હતા અહીંયા તો મને 8-9 જ એલોટ થાય કારણ કે આમ કરે તો 1 સ્ક્વેર ફીટ લાગે આમ કરે તો સ્લીપ શોટમાં 4 જાય એટલે ક્યાંય એ કાંઈ પણ નાના નાના છોકરા તો રખાય નહીં કારણ કે આમ ઊંધો શ્વાસ ને આમ છીંક ખાય તો બહાર આવે અમે કેવું પડે કે છીંક ખાવ તો બહાર નીકળે એટલે કરવાનું શું આની બેસાડે નહીં પછી મને કે ખમા સમર તો સાહેબ હું ખુરશીમાંથી ઉઠે આમ આપીશ આમ મસ્તક છાતી સુધી આવે બસ વધારે નહીં થાય પણ મારે કરવા છે અને તમે નહીં માનો મને ધન્યવાદ આપી શકો એટલો મહાન સાહસિક હું કે મેં એમને પ્રવેશ કરાવ્યો મેં પ્રવેશ કરાવ્યો અને પ્રવેશ કરાવ્યા પછી બરાબર મને આ છે 34 કે 35 મો કે 38મો દિવસ હતો મને આવ્યા મને કે સાહેબ મજા પડી ગઈ શું થયું ચાલતા ચાલતા અચાનક ઉપરથી પડી ગઈ આમ આકાવડી ઉપરથી ઉપાડી નોર્મલી ઉપાડી લીધી પછી કે હું આકો વળ્યો મેં ઉપરથી ઉપાડી પાછી પાડી પાછી ઉપાડી મેં ઉપરથી ઉપાડી પાછી ફેંકી પાછી ઉપાડી 5 વાર કર્યું ઓ હું આકોડી શકું છું વાવ એ દિવસે એમણે ડિસ્કવર કર્યું પછી એમણે ટ્રાય કર્યું તો ફટાક કરતા નીચે બેસી યાર પરાઠી વળી એમણે ચેક કર્યું કે આ આ આ આ મારા છે મારા પોતાના છે ઓ મેં પરાઠી મારી શું વાત છે ગજબ થઈ ગઈ પછી માળના દિવસે આખા ભરચક મંડપ બધાની વચ્ચે
એમને બોલાવીને મેં કીધું ખબર છે લુક ટચ યોર ફીટ એ આગળ આવે ને આમ કરે સીધા આ નીચે અંગૂઠાને હાથ વડાડ્યા બધું સી દિસ ઇઝ ધ ચેન્જ 147 માંથી પ્રવેશ કરાવવો હોય તો મેક્સિમમ લિમિટ હું રાખતો કે 75 વર્ષની ઉંમર અને 100 કિલો વજન એનાથી વધારે જોખમ ન લેવાય આપણે અને મંડપ પણ પછી લોડ બેરિંગ કેપેસિટી જોવાની હોય મંડપની ફ્લોરિંગની 100 કિલો આ ભાઈએ બધું શરીર ઉતાર્યું એ વખતે વજન એમનું 106 કિલો હતું 147 માંથી 106 પર 41 કેજી વેઇટ લોસ ઇન 47 ડેઝ 850 ગ્રામ પર ડે બોલો કોણ ઉતારી આપે મારા સિવાય બોલો થેરાપી છે 129 કેજી પેલા નાનપુરા વાળા ભાઈ એ ભાઈ એટલે હવે આવે તો ખબર નહીં અરે 129 કેજી મને કે સાહેબ 20 કિલો વજન ઉતર્યું મેં ના હોય મને કે સાહેબ મને ખબર પડે મેં ના હોય મને કે સાહેબ જેટલા કંદોરા આપ્યા કંદોરા થતા નહોતા બે છેડા ભેગા થયા કંદોરા બાંધો હોય ને મેં કહ્યું મને આખો દડો આપી દો મારી મને કાપી લેજો કે તમે મને આ મચ્છરની જેવું આપો મને નહીં થાય લોકો જે ડબલ બાંધે હું સિંગલમાં બાંધું તો પણ નહોતો મને કે સાહેબ અટું મેં કહ્યું 20 કિલો ના ઉતરે હવે તમે હજી કેવા લાગો મને કે સાહેબ પણ મને ખબર પડે સાહેબ કેટલું ઉતર્યું મેં કહ્યું ના હોય હવે હું તમને રોજ જોઉં છું 20 કિલો ના ઉતર્યું હોય પછી મને સાહેબ હું સૂતો હતો ને મારી સામે કોણ સૂતું છે મને દેખાતું નહોતું હવે દેખાય છે મને ખબર પડે કે શું અને કેટલું ડિઝોલ્વ થયું આખા વચ્ચેથી પેલા ઘાતી ડુંગર આડા હતી ઘણા બધા ગાયબ થઈ ગયા વચ્ચે જે ડુંગરા હતા ટેકરા હતા બધા ડિઝોલ્વ થઈ ગયા આલ્પ્સ ને હિમાલયા ને બધું બધું વચ્ચેથી ગાયબ થઈ ગયું સાહેબ મને ખબર છે એ ઘરે ગયા મને કહેતા 27 કેજી વેઇટ લોસ અને એટલું સરસ ફીલ કરતા હતા એ વખતે ઘરેથી બે જણા મને કહેતા હતા પેલા જેટલા પેન્ટ શર્ટ ને લેંગા ચપ્પલ આવેલા એકે થાય નહીં એટલું બધું કમર બધું સ્વિંગ થયેલું 106 છેલ્લે મેરા ધોતિયામાં જઈને કરી પણ ગયા એમાં જ ઘરે ગયા કે આ થતા થતું નથી ઘરે જઈને હવે બધું કરાવશું બેલ્ટમાં પહેલી વાર બે કાણા નવા પડાવવા પડ્યા બેલ્ટ પહેર્યા પછી પણ રહેવું જોઈએ પણ પાછા બે એક્સ્ટ્રા કાણા કર્યા લાસ્ટ કાણામાં નાખો તો બધું નીચે ઉતરે છે અને બે કાણા એક્સ્ટ્રા પડાવ્યા મને કે આટલું અને હેલ્થ વાઇઝ એટલું સારું થયું હેલ્થ ઇઝ નોટ જસ્ટ ઓનલી પર્પઝ ઓબ્જેક્ટિવ આ નથી તપની પાછળનો ઓબ્જેક્ટિવ તો બહુ પ્યુરિફિકેશન હશે પણ આત્મા પરથી કર્મ મનમાંથી વિકાર અને શરીરમાંથી રોગ ત્રણેને સાફ કરી નાખે ધેટ ઇઝ ફાસ્ટિંગ આ તપ છે આવો પાવરફુલ તપ આજે દુનિયામાં ચાલે ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ ની આખી થેરાપી ચાલે ઇન્ટરમિટિયન્ટ ફાસ્ટિંગ માં જો ડોક્ટરો બધા ઇઝીલી તમને કહે છે એમાં એ લોકો ત્રણ વેરાયટી માં આપે છે એક વેરાયટી પીરિયોડિક ફાસ્ટિંગ ની છે પીરિયોડિક ફાસ્ટિંગ એટલે 3 દિવસ 5 દિવસ 18 11 16 બધું માસ કમાણી છે કહે ને એઝ યુ વિશ અને એઝ યુ કેન ડુ તો તમારી તાકાત હોય શ્વાસ લેવલ ભૂલી ન જાઓ અને જીવતા રહી શકાય ત્યાં સુધી તમે 3 5 7 10 15 20 જેટલા કરો એ પીરિયોડિક ફાસ્ટિંગ કહેવાય કેટલાકમાં ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ કહેવાય ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ બે સિરીઝમાં આપે છે એક કમ્પ્લીટ ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ અને એક મોડિફાઈડ ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ મેં પૂછ્યું તમને આ બેમાં ફરક શું મને કે એક વર્ષી તપ એક દિવસ ખાવાનું એક દિવસ નહીં એક દિવસ ખાવાનું એક દિવસ નહીં એબ્સોલ્યુટલી વર્ષી તપ કહેવાય ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ અને એબ્સોલ્યુટ ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ એ વર્ષી તપ અને પેલું બધું મોડિફાઈડ એક દિવસ ઉપવાસ એક દિવસ 25% એક દિવસ ખાવાનું એક દિવસ 25% ખાવાનું એક દિવસ ખાવાનું એટલે 100% બીજા દિવસે 25% મોડિફાઈડ ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ 75% રિલીફ છે ખોરાકને એમાં પણ અસર થાય છે એ ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગની બીજી થેરાપી છે ફાસ્ટિંગમાં બીજી એક સિરીઝ અને ત્રીજી એક સિરીઝ છે એ સિરીઝ તો એ રીતની છે કે જેમાં તમારે ટાઈમ બાઉન્ડ એ ટાઈમ બાઉન્ડ હોય 8 કલાક સવારે 9 થી સાંજે 5 એમાં જ ખોરાક લેવાનો પછી 16 કલાક બંધ 8 કલાકમાં જે લેવાય લેજો જેટલું લેવાતું એટલું લેવાય પછી પેટ ઉપર નથી બંધાતું એક્સ્ટ્રા બધું અંદર જેટલું જાય એટલું જાય 8 કલાક 10 કલાક જાય ઓકે સવારે 8 થી સાંજે 6 બસ ડેટ્સ ઇટ 6 ને 5 થી 5 સવારે 8 થી 5 સારું 8 કલાક 10 કલાક એનો ટાઈમ બાઉન્ડ ટાઈમ સ્લોટ નક્કી કર્યો હોય એટલામાં જ ખાવાનું બાકીના 10 કલાક 14 કલાક 16 કલાક એટ અ ટાઈમ બંધ કરવાનું એટલે આપણી ભાષામાં જેને 24 કહેવાય ચોવીયાર કહેવાય વર્ષી તપ કહેવાય અઠાઈ કહેવાય આ બધા ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ એ લોકો સિરીઝમાં આપે તમે ચેક કરજો કોઈ પણ ડૉક્ટરને પૂછો મેડિકલ ટર્મિનોલોજી હવે છે ને આખી આપણા ક્ષેત્રમાં આવતી જાય છે પહેલાં આપણે બધું કે આપણે ઉપવાસ કરશું તો ડૉક્ટર પાસે જવું પડશે ડૉક્ટર એમ લાગે છે કે આપણે માણસે પાસે જવું પડશે પૂછો તમે ચેક કરજો યુકેના લેટેસ્ટ રિસર્ચ એમ કે છે મેડિકલ ટર્મિનોલોજીમાં જે શબ્દ નહોતા વપરાતા એ શબ્દ એ લોકો હવે ઇન્ટ્રોડ્યુસ કરે છે આફ્ટર ડિકેડ્સ એન્ડ સેન્ચુરીઝ પહેલી વાર
એ લોકો કહે છે કે પેશન્ટને અમે દવા પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ, આખું સિરીઝમાં દવા લખીએ અને પછી એસપી લખીને નીચે લખીએ, અઠવાડિયામાં બે દિવસ ગાર્ડનમાં બેસવાનું, ઓકે, ફેમિલી ગેધરિંગ હોય ને એમાં મહિનામાં ચાર વાર સાથે બેસવાનું, ફ્રેન્ડ્સની સાથે જરા રાઉન્ડ પર જવાનું, જરા ફ્રેન્ડલી ટોક કરવાની, તમારે થોડું હળવું મ્યુઝિક સાંભળવાનું, સારા સ્તવનો સાંભળો, ઓકે. એટલે એસપી એટલે શું? મને કે સોશિયલ પ્રિસ્ક્રિપ્શન. આજ સુધી અમારી પાસે એમપીનું મેડિકલ પ્રિસ્ક્રિપ્શન અમે લખતા હતા, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ નાઉ વી આર ચાર્જિંગ, વી આર ગોઈંગ ફોર સોશિયલ પ્રિસ્ક્રિપ્શન. આ લેટેસ્ટ યુ સર્વે કહે છે હવે સોશિયલ પ્રિસ્ક્રિપ્શન લખતા છે. એ લોકોને ખબર પડી કે જસ્ટ મેડિસિન્સ કાન્ટ ડૂ, એને સાથે બીજું કંઈક એવું આપવું પડે છે જે મેડિસિન્સને વર્ક કરવામાં હેલ્પફુલ થાય. ઉપવાસ એક થેરાપી છે, આ સોશિયલ વસ્તુ પણ થેરાપી છે, ફેમિલી લાઈફ પણ એક થેરાપી છે. સારા રહેવા માટે આ જ બધી વસ્તુ છે જેને આપણે કલ્ચર, ટ્રેડિશન, ફેમિલી વેલ્યુઝ, લાઈફ વેલ્યુઝ ની ઇથોસ, એથિક્સ કહીએ, એ જ વસ્તુ છે. ટેન્શન નહીં લો, શુગર વધે, ખોટું કરે તો ટેન્શન થાય ને, ખોટું કરે તો ટેન્શન થાય. તમારા બિલ્ડિંગમાં કાલે સવારે પોલીસ આવવાની છે, 16 ફ્લેટ છે, કોઈએ ખોટું નથી કર્યું, એક જણા કર્યું છે, બાકીના તો ઊંઘી જશે ને 15 જણા, એક જ જણા રાત્રે ઊંઘ નહીં આવે. હવે એને કંઈક ખોટું કર્યું તો ટેન્શન, શુગર કોની વધે બોલો, બાકીના 15 વધવાની છે. શુગર ના વધવી જોઈએ, એના માટે ટેન્શન ના થવું જોઈએ, એના માટે ખોટું ના કરવું જોઈએ, બસ પતી ગયું. ખોટું કરો તો ટેન્શન વધે. ઇન્કવાયરી આવશે, ડિપાર્ટમેન્ટ વાળા અત્યારે આપણી બજારમાં ફરે છે અને વારા ફરતી આપણો નંબર લાગશે એવું લાગે છે. મને એ ટેન્શન છે, ખબર નહીં, હું તો મૌડીએ જઈ આવ્યો, સંકેશ્વરે જઈ આવ્યો, હવે ક્યાં જવું ખબર નથી. હવે કશે નહીં જા, હવે બીજી કોઈ જગ્યા થઈ લોકો થઈ જશે, તો ઊંઘ આવે તમને, તમને ઊંઘ આવે રાત્રે, ટેન્શન રે, ખોટું કરો તો ટેન્શન ઓબ્વિયસલી રહેવાનું છે, રે, એટલે ખોટું નહીં કરવાનું, પછી ટેન્શન ના રહે. ટેન્શનના કારણે જેટલા રોગો વધે છે એમાં એકે રોગ ના વધે. મનમાં ભરી રાખે કચરો, બધું ભરી ભરી રાખે. મને હજી ખબર છે, મને હજી ખબર છે, મારી 28 હતી ને તો આવ્યા ભાઈ ભાડામાં, એ ક્યારે? 5-6 વર્ષે જે મૂકો ડબલ થાય, ફિક્સ માં મૂકો તો 15 વર્ષે 4 ગણું થાય. હવે તમે આટલું મૂકો, શુગર 70-280 ના થાય, થાય કે નહીં? કેમ વધે? સાંભળ્યું કોઈ દિવસ કોઈ ભેંસને ડિપ્રેશન થયું? સાંભળ્યું કોઈ બળદને હાઇપરટેન્શન થયું, એને ડાયાબિટીસ આવ્યો બળદને? તમે કરો બ્લડ ચેક, બ્લડ તો હોય છે ને, એનું ચેક કરો ને, આમ ઘાસ નાખો જાઓ, ઘટ એમને ચાબુક મારી દીધા, તારા તું ઘાસ નહીં ખાવ, અરે ચાબુક ખાય તો ચાબુક ખાઈશ, ઘાસ આપણો ઘાસ ખાઈશ. તો કે તું ચાબુક મારી, હું તો ભૂલી ગયો, હું તો ભૂલી ગયો, તો તું છે કોણ? ભણેલો ભણેલો ડબલ ગ્રેજ્યુએટ પણ આપણે બધું યાદ નહીં રાખવાનું, બસ ટેન્શન દે ને કા, લે ને કા નહીં. આ શાંતિથી કોઈ પશુને રોગ વધ્યા નથી, અને જે પશુઓના રોગ વધ્યા છે એ કયા પશુઓના? માણસના પનારે પડ્યા ને એ પશુના વધ્યા, બાકી એકલા ફળે જે પશુના કોઈ રોગ આજે પણ નથી વધ્યા. તમે જુઓ, કોઈ તકલીફ વગેરે કોઈ શાંતિથી જીવે. આપણી સાથે કંઈક મિક્સ થયા ને એમાં એ પરેશાન થયા આપણા કારણે તો ખબર નહીં, બાકી એને કોઈ ટેન્શન નથી. તો આ પશુઓ શાંતિથી જીવે છે, માણસ નિયમના કોઈ રોગો એ લોકોને લાગતા નથી, અને મગજમાં આપણું ભરતા નથી ખોસા ખોટા ભૂસા. આપણે બધું ભરીએ છીએ એટલે ભગવાને કંઈ જ ભર્યું નથી, કશું જ, એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ ફ્લેટ બધું છોડીને પોતાની સાધનામાં 12.5 વર્ષ આવી રીતે સાધનામાં પૂરા કરી, ફાસ્ટિંગ થેરાપી એક બધું, આત્મકલ્યાણનો ઉપવાસનો યજ્ઞ 12.5 વર્ષમાં, મોર દેન 11.5 વર્ષ ઉપવાસ, અને જેટલા પણ ઉપવાસ બધા 24 બધા 349 દિવસ ખાલી પાણીવાળા દિવસો છે, બાકી દર 11.5 દિવસે એક વાર ભગવાન પાણી વાપરતા હતા કે ખોરાક લેતા હતા, વધુમાં વધુ આટલું જ. ટોટલ આટલા દિવસો દરમિયાન એક પણ વખત 12.5 વર્ષમાં ભગવાન પલાઠી મારી નથી બેઠા, આરામ ઉભા ઉભા જે આરામ થઈ ગયો એ બેઠા બેઠા ચાલે. જો ઘોડો કોઈ બેસે, તમે જોયો ઘોડાને બેઠેલો, એ ઉભા ઉભા સુવે, ઘોડો ક્યારેય જમીન પર ના બેસે, કોઈ દિવસ ના બેસે. ભગવાન તો એવા હોર્સ લાઈક, હોર્સ પાવર કેવો હોય બોલો, આ વ્યક્તિત્વનો હોર્સ પાવર કેવો હોય, ક્યારેય પલાઠી મારીને જમીન પર બેઠા નથી. નાની નાની વસ્તુ તમને કહું, ભગવાને 4-5 થી 12.5 વર્ષમાં એકી વાર નથી કરી. દાખલા તરીકે નો યોનિંગ, બગાસ ભાઈ એક પણ વાર નહીં. પછી આંખ ચોળી એકે વાર નહીં. અરે ધૂળ ઉડતી હોય આંખ તો ચોળે કે નહીં? બિહારના જંગલમાં, ઝારખંડના જંગલમાં હતા, નહીં એકે વાર ખંજવાળ્યું નથી. આમ એકે વાર આમ આળસ ભરડી હોય, આમ આળસ ભરડી હોય એકે વાર નહીં. આ બધી નાની વસ્તુઓ પણ બહુ મોટી ઇમ્પેક્ટ આપે. 12.5 વર્ષમાં એક વાર નહીં, એક વાર
આપણને લાગે કે શું ફિઝિકલ ફિટનેસ હશે અને કેવો કંટ્રોલ હશે, જબરજસ્ત. ગોચલી વરવા જાય, તમને ખબર છે ગોચલી કઈ રીતે વરતા હતા? ગોચલી વરવા જાય, ભગવાન જે ગલીમાં જાય ને એ ગલીમાં જોવે કે આગળ એક ભિખારી ચાલે છે, એ ગલી છોડી દે, બીજી ગલીમાં જઈશ. કારણ કે મને જોશે એને જોશે, કદાચ મને આપશે તો એને દુર્ભાવ થશે, અને એને થશે કે મેરે નહીં, મુજે નહીં મિલા, એ લેકે ગયા, જવા દો બીજી ગલીમાં. એ ગલી છોડી દે, બીજી ગલીમાં ગયા, ત્યાં એક ગાય હતી, કોઈ સૂકી રોટલી છે અને રોટલી નાખવા, કોઈ વધેલી રોટલી છે આમ ચાટમાં નાખવા, ભાઈ આવતી હતી બહાર, અને ત્યાં ઇંતર થાય છે ભગવાનની ગલીમાં. ભગવાનને જોવે તો આપી દે, અને જો ભગવાન ન જોવે તો સિમ્પલ આપણે ત્યાં કન્ટેન્ટ છે કે ભાઈ આજના રોટલી લેવાની, ગાય 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 ગાય, એમ બોલ ગાય આવી જાય અને ગાયને આપી દેવાની. ભગવાને વિચાર્યું કે મનુષ્ય અને પશુ બે હોય તો ઓલવેઝ ધ પર્સન વિલ ઓપ્ટ ફોર હ્યુમન, કારણ કે એનું પુણ્ય વધારે હોય, માણસ ગરીબ હોય અને પશુ હોય તો માણસને જ પહેલાં મળશે, પશુને નહીં મળે. તો ધ કાઉ વિલ બી ડિપ્રાઇવડ, જવા દે, એ ગલી છોડી દે. ત્રીજી ગલીમાં જાય, ત્યાં જમીન પર બધા કબૂતરો બેઠેલા છે, ચણ નાખેલું છે કોકે ચણી રહ્યા છે. ભગવાને કહ્યું કે સાઈડમાંથી પણ હું નીકળીશ ને, જેન્ટલ સ્ટેપ્સ ખાલી પડશે ને, એ લોકોને ફફડાટ થશે, ફટાકડ ઉડી જશે, એમને હું નીકળી જઈશ, બી પાછા આવશે. પણ ક્ષણવાર માટે પણ ધબકારા વધે અને ફિયર ઇન્સ્ટિંક્ટ, એમને ભય લાગે મારા ચાલવાથી, એ ઇન્સ્ટિંક્ટ એમને એક સેકન્ડ પણ એમને ભય લાગે એ મારે નહીં કરવાનું, મારા નિમિત્તે એમને ડીક લાગે એ નહીં, એ ગલી છોડી દે. તો મળે ક્યાંથી? જે આમ લખ્યું છે ને કે કેટલો વિચાર, હંમેશા બીજાનો જ વિચાર, બીજાનો જ વિચાર, બીજાનો જ વિચાર, અને કરતા કરતા 12.5 વર્ષ આ રીતે ભગવાને કાઢ્યા. અને એ 12.5 વર્ષના અંતે વૈશાખ સુદ દસમનો દિવસ આવ્યો, અને એ વખતે ઋજુવાલિકા નદીના કાંઠા પર ગોડોવિકા મુદ્રામાં આસનમાં બેઠેલા છે, ગાય દુવાની મુદ્રામાં, અને ભગવાનને તપ છે, સાંજનો સમય છે, એ વખતે ભગવાનને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. જય 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 જય